વેલકમ ટુ માય ચેનલ મેથ્સ એન્ડ સાયન્સ ટ્રિક એન્ડ ટોયઝ. આજે આપણે કેલ્ક્યુલેટર વિશેની માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે કાર્ડ પેપરના 3 સર્કલ લઈશું, ત્યારબાદ તેની અંદર કુલ 10 એવા નાના સર્કલ બનાવીશું ત્રણેયમાં. ત્યારબાદ આપણે 0 થી 9 સુધીના અંકો આપીશું. એ જ પ્રકારે બીજા વર્તુળમાં પણ. ત્રીજા વર્તુળમાં પણ. હવે સૌ પ્રથમ અહીં આપણે એકમ ત્યારબાદ દશક અને 100 માટેના સર્કલ બનાવ્યા છે. હવે એક સરવાળાનો દાખલો લઈએ. 364 માટે આપણે રમત માટે પાસાનો ઉપયોગ કર્યો છે. પાસાના બદલે આપણે બોટલના ઢાંકણ અથવા તો કાર્ડ પેપરનો ઉપયોગ પણ કરી શકીએ. સૌ પ્રથમ આપણે પાસાને 0ના અંક પર ગોઠવીશું. ત્યારબાદ એકમમાં 4 છે માટે પાસાને 4ના સર્કલમાં ગોઠવીશું. ત્યારબાદ અહીં 6, 100ના સ્થાનમાં 3 છે માટે અહીં 3 ગોઠવીશું. હવે સરવાળો કરવાનો હોવાથી આપણે આ તરફ ખસીશું. અહીં 4+9 માટે આપણે 9 એકમ આગળ ખસીએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9 માટે અહીં સરવાળો કરીશું. 4 પછી આવશે 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. 13 માટે આપણે અહીં 3 મૂકીશું, 1ને વડ્ડી તરીકે લઈશું. 6+0 માટે આગળ ખસીશું નહીં. 1 વડ્ડી છે માટે 1 એકમ આગળ ખસીશું માટે અહીં આવશે 7. એ જ રીતે અહીં 3 છે, 3+1 માટે આપણે 1 આગળ ખસીશું માટે જવાબ આવશે 4. માટે કુલ જવાબ આવશે 473. હવે આપણે એક બીજું ઉદાહરણ લઈએ. સૌ પ્રથમ 0 પર ગોઠવીએ, ત્યારબાદ 4, અહીં 3, 2. અહીં સરવાળો છે 4 પર 4, એટલે 4 એકમ આગળ ખસીશું. 1, 2, 3, 4, 3 અને 2 માટે 2 એકમ ખસીશું અને અહીં 1 એકમ ખસીશું. આપણે જોઈ શકીએ છીએ પ્રથમ પાસો 8ના ખાનામાં, બીજા દશકમાં 5 અને 100ના અંકમાં 3 છે માટે આપણે લખીશું 8, 5, 3. જવાબ આવશે 500 ને 300 ને 8.